અરે તું આને ના નથી પાડી શકતી, તું આની માં છે ને, એટલે એ પણ ભૂલી ગયા. ઓલો વિકી છે ને લંડન વાળો, એને સીતા આંટી નો હાથ પકડીને એમને કિસ કરી. હા, ધરમદાસ ને ત્યાં સોનાના જે બિસ્કિટ ઉતારવાના છે એની ઇન્ફોર્મેશન તું પોલીસ માં અને પોલીસ પાસે ઇનામ માંગ. રાજેશ, આની વાત નહીં માન. વાહ મામા વાહ, ગપ્પુ મારી દેવાનું, બેંક લૂંટાવાની. આવા ને આવા ગપ્પા મારતા રહે ને તે લોકો આપણને અંદર મોકલી દેશે. આવા વાહિયાત વિચાર કરવાનું બંધ કરો. પણ માણા, મને એ કહે કે આટલા બધા રૂપિયાનો તું કરીશ છું? સાચું કહી દઉં, મારા સિવાય કોઈ નથી સાંભળતું, કહી દે. મામા, આ પૈસામાંથી છે ને હું જસુ મમ્મીને હોનોલુલુ મોકલી દઈશ. જસુડીને હોનોલુલુ? હા, પણ ત્યાં વસ્તી ઓછી છે, મને પાકી ખાતરી છે કે જસુ મામી ચપટી વગાડતા બધાને બેહોશ કરી નાખશે. વાહ ભાણા વાહ, શું તારો આઈડિયા છે ભાણા? ત્યાંના આદિવાસીઓ જસુડીને દેવી સમજીને એના પગ પડશે, જિંગા લાલા હો જિંગા લાલા હો, અને પછી આપણે ત્યાં લહેર કરશું. અરે મામા, ત્યાં આપણા બાપનું રાજ હશે. એ એટલે પોલીસમાં ફોન લગાડ, પછી બાપ પર જશે. હા હા, ફોન કરવાનો, પોલીસને ફોન કરવાનો છે. પોલીસ, હેલો, આ ઇન્સ્પેક્ટર સાહેબ, કેમ છો? ભાભી કેમ છે? બાળકો કેમ છે? શું જમ્યા છો આજે? અરે આ તારો સાડો છે કે પૂછે ભાભી કેમ છે, બાળકો કેમ છે? ઇન્ફોર્મેશન આપ, ઇન્ફોર્મેશન. હા, એની માટે જ ફોન કર. સોરી સોરી, ઇન્સ્પેક્ટર સાહેબ, તમને એક ઇન્ફોર્મેશન આપ. આજે રાત્રે 8 વાગે શ્વેતા સોસાયટીના બંગલો નંબર 46માં સોનાની બિસ્કિટો ઉતરવાની છે. ઇન્ફોર્મેશન લગડી છે. મારું ના, મારું નામ પૂછે, તમારું આપી દઉં? મારું નામ નહીં, મારું નામ નહીં. મને ભૂતથી, જસુથી અને પોલીસથી છે ને બહુ ડર લાગે છે બાળા. એની કરતા એક કામ કર ને, તારું નામ આપ. આપ આપ બિંદાસ આપ. અરે ડર નહીં, પૂછું ને આપ. કમાલ છે, પોતે ડરે છે ને મને કહે છે ડરે છે શું? હા સાહેબ, લખો. મારું નામ છે રાજેશ ધનસુરિયા. હા હા, એ જ સોસાયટીમાં રહું છું, બંગલા નંબર 12માં. અરે ડોબા, ઇનામની વાત કર. હા હા, એ એ સાહેબ, અમને ઇનામ તો મળશે ને. શેનું એટલે? આ તમને ઇન્ફોર્મેશન આપી એનું શું? માલ પકડાઈ ગયા પછી મળશે. ઓકે ઓકે, એડ્રેસ લખો. શ્વેતા સોસાયટી, બંગલો નંબર 46, MG રોડ, ત્રીજી ગલી. પણ સાહેબ, 8 વાગે ચોક્કસ આવી જજો, તમારે આવું જ પડશે. સાહેબ, તમને મારા સંગે આવું જ પડશે. આવજો 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 સાહેબ. અબે જાનમાં આવવાનું આમંત્રણ આપતો ને એટલો આગ્રહ કરતો તો. મામા, એ બધું છોડો, આજની રાત તો આપણી દિવાળી. હા, અને ધરમદાસ તું દેવાળું. દેવ તાલી. ઓ ગોડ, સની, તું મારી જોડે ખોટી આર્ગ્યુમેન્ટ્સ નહીં કર, તું જા અહીંયાથી. ગજબ છો તું, તને મળવા માટે હું અહીંયા 1.5 કલાક તારી રાહ જોતો હતો અને તું મને 1.5 મિનિટમાં અહીંથી જતી રહેવાનું કહે છે. નહીં, હું તારી સાથે 1.5 કલાક અહીંયા વાત કરીને પછી જસ્ટ ધેટ્સ ઓલ. એ 1.5 ડાયા, તને 1.5 કલાક ઊભું રહેવાનું કોણે કીધું તું? અને તું અહીંયા આવ્યો જ કેમ? આવ્યો કેમ એટલે? તને મળવાની ઈચ્છા થઈ એટલે, સિમ્પલ. મળવાની ઈચ્છા થઈ? અરે પણ તને ખબર છે, કોઈ જોશે ને તો હંગામો ઊભો થઈ જશે. અરે હંગામો શેનો ઊભો થઈ જાય? એન્ડ ચોર કઈ પૂછીને ના આવે કે હું આવું છું. ચોર તો ગમે ત્યારે આવે, રાત્રે પણ આવે ને દિવસે પણ આવે. બહુ હોશિયારી નહીં માં, સમજો ને, કોઈ જોશે ને તો હાડકા ખોખરા થઈ જશે તારા. કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ કાકો. નો, કાચો પાપડ પાકો પાપડ કાચો કાકડ. નાઉ વોટ ઇઝ ધીસ કાકડ? લેટ્સ ટ્રાય અગેન. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ કાકો. ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. હુ ઇઝ ધેટ? શી ઇઝ સ્મિતા. અને એની સાથે પેલો છોકરો કોણ છે? હાય સ્મિતા. હાય વિકી. હાય, આઈ એમ વિકી, સ્મિતાઝ ફ્રેન્ડ. હાય, આઈ એમ સની. સ્મિતાઝ 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 આઈ એમ વેઇટિંગ. સ્મિતાઝ વેલવિશર, વેલવિશર. હાય સ્મિતા, યુ નેવર ટોલ્ડ મી કે તારે વેલવિશર છે, લાઈક 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 સની. એનીવે, તને મળીને બહુ આનંદ થયો. મને પણ ખૂબ જ આનંદ થયો ખરેખર. સની, તું જાને હવે? હા, હું જાઉં છું. ઓકે બાય. રિલેક્સ, ચિલ ચિલ. તો એને જવાનું શું કામ કહે છે? એને જવાનું છે એટલે. મારે જવાનું છે, એક્ઝેક્ટલી મારે જવાનું છે. નહીં નહીં નહીં, યુ પ્લીઝ કેરી ઓન. હું તો માત્ર તને એટલું જ પૂછવા આવ્યો છું કે શું પૂછવા આવ્યો છે? એજ કે શું કે તને મારા જેવું બોલતા આવડે છે? શું બોલતા આવડે છે? કાચો પાપડ પાકો પાપડ, 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 કાચો પાપડ. નો 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 નો, નોટ લાઈક ધેટ. એકદમ સ્પીડમાં
કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ લાઈક ધેટ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકા પાકા નો નો યુ ટ્રાઈડ સની મી યા ઓકે પાકો પાપડ છે કાચો પાપડ છે પાકો 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 છે ટ્રાઈડ સમ અનધર ડે યા બે ત્રણ ચાર પાંચ છ सात आठ नौ दस ग्यारह बार मोटा भाई परचूरण गणो तुम्हारी आर्थिक परिस्थिति अटली कथड़ी है मारा भाई मारी आर्थिक परिस्थिति हमेशा कथड़ेली जो होई छे केम केम के मैं शू थयो अरे मारा भाई अहिया तू बेस अने तारा भाई ना दुख मा सहभागी हां बोलो बोलो तारी पापी छे ने ए मने सवारे नौकरी जेता भाड़ा ना पैसा आपे छे अने चा पानी ना पैसा आपे छे હું છે ને કર કસર કરીને એમાંથી બચાવીને સાંજે ઘરે આવું છું તો એ પાકીટમાંથી કાઢી લે છે એટલે મારી પરિસ્થિતિ તો હંમેશા કથળેલી જ હોય છે મોટા ભાઈ હવે તમે ચિંતા નહીં કરતા તમારા પાકીટ હંમેશા ભરેલું રહેશે તમારા પાકીટમાંથી આમ પૈસા ઉભરાશે આ હા હે આ એ કેવી રીતે તને બંગારવાળાનો ચિરાગ અલ્લાદીનના ત્યાંથી મળી ગયો છે બંગારવાળાનો ચિરાગ અચ્છા અચ્છા અલ્લાદીનનો ચિરાગ મોટા ભાઈ એવું કંઈ નથી હે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન તારા સસરાએ તને પૈસા આપ્યા છે કે મોટા ભાઈ તમે તમારા સસરાને ખુદા માનતા હશો હું નહીં સમજ્યા ને હા ગધાવાળી વાત સમજી શકાય આ પણ મને નથી સમજાતું ને કે મારું પાકીટ પૈસાથી છલોછલ કેવી રીતે રહે છે એનું કારણ શું કહું છું કારણ કહું છું મોટા ભાઈ આપણા 46 નંબર વાળા ધરમદાસભાઈ નહીં 46 નંબર ના બંગલા વાળા કાલિદાસ તુલસીદાસ દેવદાસ ધરમદાસ આ ધરમદાસ કઈ યાદ નથી આવતું અરે નામને મારો ગોળી મારી વાત સાંભળો ને યાર અરે પણ એનો ચહેરો તો યાદ આવવો જોઈએ ને અરે મોટા ભાઈ તમારે કે આના કપાળે ચાંદલો કરવા જવાનું છે મારી વાત સાંભળો ને હા બોલ સાંભળું છું મોટા ભાઈ આ ધરમદાસ છે ને સ્મગલર છે એને ત્યાં આજે રાતના 8 વાગે સોનાના બિસ્કિટ ઉતરવાના છે ને આ બધી જ ઇન્ફોર્મેશન મેં પોલીસને આપી દીધી આજ સુધી આપણી સોસાયટી અંધારામાં રહેતી હતી પણ આજે આજે આ ધરમદાસનો ભાંડો ફૂટી જશે આ ધરમદાસનો ભાંડો ફૂટશે તો આપણને શું મળશે અરે આપણા દેશમાં આવા કઈ કેટલાય ભાંડા ફૂટ્યા પણ આજ દિન સુધી આપણને કઈ મળ્યું છે પ્રજાને મોંઘવારી મળી છે મોટા ભાઈ આમાં આપણો ભાવ વધી જશે સ્મગલરને પકડાવવા માટે સરકાર તરફથી આપણને ઇનામ મળશે કેટલું ઇનામ મળશે 10 લાખ રૂપિયા મોટા મામાએ કહેલું એ લોકો ગમે તે કે પણ આપણે 10 લાખથી એક પણ રૂપિયો ઓછો લેવાનો નહીં 10 લાખ રૂપિયા અરે મારા ભાઈ 10 લાખ રૂપિયા લેવા જતા ક્યાંક દાણ ચોરાને ખબર પડી ને તો 10 લાખ તો એક બાજુએ રહ્યા આપણા ઘરના 10-10 સભ્યોને ઠાર કરશે મોટા ભાઈ એવું કાઈ નહીં થાય સ્મગલરોને ખબર જ નહીં પડે કારણ કે પોલીસ બાતમીદારનું નામ ખાનગી રાખતી હોય છે અને પોલીસ બાતમીદારનું નામ ખાનગી રાખતી હશે પણ આપણા સોસાયટી વાળા આખા ગામમાં ઢંઢેરો પીટશે એ મોટા ભાઈ તમે મને આવો ના ડરાવો છે એવું કાઈ નહીં થાય તમે રાતના 8 વાગે ધરમદાસનો વરઘોડો જોવા હાજર થઈ જજો ચોક્કસ થઈ જઈશ હા ને આ ચિલ્લર ગણવાનું બંધ કરો અંદર મૂકી દો હવે તો રૂપિયાનો વરસાદ આ હા હા અરે આ રાજેશે મને રાત્રે 8 વાગે ક્યાં મળવાનું કહ્યું અને શેને માટે મળવાનું છે અરે જવા દો મને તો મારા પરચુરણનો વરસાદ 1 2 3 ચાલો લીલા હું જાઉં છું આવ્યો બાપુજી આવ્યો સૂરજ જોયો નથી કે સૂરજમુખી નમ્યું નથી જાને ત્યાં મારી ભેગો જ આવે છે ઉપર મારી સાથે આવવાનો શું બોલતા હશો છોને આવતો બિચારો બિચારો એ કે હું અરે બિચારા શબ્દ તો તું બોલતી જ નહીં આ તું બિચારા બોલે છે ને મને તરત જ પેલું ચારા કૌભાંડ યાદ આવે છે
કોઈએ ઘાસનું ચારા કૌભાંડ કર્યું ને બિચારા પશુએ બધું સહન કરવું પડે. ચાલો બાપુજી આવી ગયો. આહા બહુ ખુશ દેખાય છે. કેમ બૈરે ધમકાયો નથી તને? આવું તો કે પૂછાતું હશે. અરે આવું જ પૂછાય. લીલા દીકરાઓ બધા મારા પર જ પડ્યા છે. જ્યાં સુધી બૈરી ધમકાવે નહીં ને ઘરની બહાર નીકળતા જ. રહેવા દો રહેવા દો. મેં તમને ક્યારે ધમકાવે છે વળી? લીલા તું છે ને બોલીને નથી ધમકાવતી, બાકી તારી આંખોમાં ભારો ભાર ગુસ્સો ભરેલો હોય છે. બસ બસ હવે એક પણ શબ્દ બોલ્યા વગર ચાલતી પકડો છો. જોયું જોયું માર્યું ને ડફણું? હે ગધેડા ચાલતા ચાલતા અટકી જાય ને એટલે કુંભારે ને આઉટ ડફણું મારે એટલે પછી ગધેડા બિચારા તરત ચાલવા માંડે. ચાલો. એ બાપુજી 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 ઉભારો ઉભારો ઉભારો. બાપુજી બાપુજી મારી પાસે સનસનાટી ભર્યા સમાચાર છે. કેમ તારી બૈરીએ તને સનસનતી સોટી મારી છે? બાપુજી એ તો જૂના સમાચાર થયા. આ તો નવી વાત છે. શું છે? આપણી સોસાયટીમાં ધરમદાસ રહે છે ને. હા એ ધરમદાસે દાળ પાડી લગભગ એવું જ સમજો. હાય હાય સાચું કે છે? હા ધરમદાસ છે ને એક નંબરનો સ્મગલર છે. મેં મારા સગા કાને સાંભળ્યું. સાંભળો બાપુજી એટલે જ કહું છું રાતના 8 ટકોરે પહોંચી જજો. લીલા મારે માટે રાતના જમવાનું બનાવતી નહીં. કેમ ધરમદાસ ખાતર ઉપવાસ કરવાના છો? ધરમદાસ ખાતર હું કઈ ના કરું પણ આ નાલાયક અને વાદે હું ચડવા નથી માંગતો. એટલે તમે રાતના 8 ટકોરે નહીં આવો? ના નહીં આવું. સરસ મજાની હોટલમાં જમીશ, પછી લાસ્ટ શોમાં પિક્ચર જોવા જઈશ. અને લીલા હું તો કહું છું 8 તું પણ ઘરની બહાર નીકળી જજે. અને હા જો તારે મારી હારે આવવું હોય તો મને પહેલેથી ફોન કરી દેજે એટલે હું વહેલો નીકળી જઈશ. સાચું કહો છો? 100% સાચું. કમ એ બાબુજી ઉભા રહો, ઓલી ધરમદાસ ની વાત તો સાંભળો. આપણે ધરમદાસને સમજાવી દેવાનું કે ભાઈ નાના નાના બિસ્કિટનો ધંધો ન કરો, મોટા બિસ્કિટનો ધંધો કરો એટલે પોલીસ નહીં પકડે. કઈ જાતનું સેમ્પલ ગળ્યું? કોની પાસે હાથ કરો? આમ શું સોનાના એટલે 100 નાના નાના બિસ્કિટ નહીં તો ગોલ્ડ ગોલ્ડ બિસ્કિટ. હાય હાય ગોલ્ડ પેલા ક્રીમ વાળા ભાવે તો ગોલ્ડ એટલે આ આ સોનું હોય ને સોનાના બિસ્કિટની વાત. સોનાના બિસ્કિટની આપણે વાત કરીએ પોલીસ તે એટલે પોલીસ આવે ધરમદાસને પકડશે ને પછી આપણને ઇનામ મળશે. બરાબર. સોનાના બિસ્કિટ કેવા હોય? સોનાના દાગીના જોયા? બિસ્કિટની આપણને ખબર નથી. જેવી રીતે દાગીના બને ને એવી રીતે સોનાના બિસ્કિટ બને. તો પછી સોનાના બિસ્કિટ શું કામ બનાવવાના? હા આ દાગીના જ નહીં બનાવવાના, છટાક કરીને પહેરી લેવાના. મારે ચા નથી પીવી. કોઈ પણ જાતના સવાલ નહીં કર અને પીવી હશે ને તો જાતે બનાવીને પી લે, સમજી? આવી તારે બડબડ કરતા હતા, ચા પીવાનું કીધું તો તારે તમને ખબર સવાલો શું કામ પૂછું? મારે ચા ન બનાવી પડે ને એટલે દે તાલી. કાચો પાપડ પાકો પાપડ કાચો ચાચડ. નો નો નો. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો ચાચડ. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ કાચો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ. યસ યસ કમે. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો. શું થયું? નો નો. કેમ એકલો એકલો બબડે છે? ચાકો. અરે કાચો પાપડ પાકો પાપડ. શું થયું? એની પ્રોબ્લેમ? નો નો નો. હાય વિભા, હાઉ આર યુ? આઈ એમ ફાઇન થેન્ક યુ. પણ કઈ પ્રોબ્લેમ છે? ના પ્રોબ્લેમ કઈ નથી, હું તો પ્રેક્ટિસ કરતો હતો. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ. અચ્છા અચ્છા અચ્છા. કાચો પાપડ પાકો પાપડ એની પ્રેક્ટિસ કરતો હતો. કેન યુ સ્પીક લાઈક મી? હું ટ્રાય કરું છું.
કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ ચાચો પાપડ ચાપે છે. નહીં નહીં જો હું કહું છું કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો કાચો પાપડ લાઈક ધેટ. ઓકે ઓકે પણ આ તને કોણે શીખ્યું? બંટીએ. બંટીએ શીખ્યું? કરે કર બહુ મસ્તી કર છે મારો છોકરો. આ સીતા બોલી શકશે? હે વિભા વાત આપણ. હા કઈ નઈ, હું વિચાર કરતી હતી કે આ આ સીતા બોલી શકશે. સીતા? હા. ઇઝ ઇટ? હા. કેન શી સ્પીક? લેટ્સ ટ્રાય. કોલ હર. બોલાવું? યા. ઓકે. દેરાણી, ઓ મારી દેરાણી. આવી ભાભી. બોલાવી ભાભી. હા હા આવો. હાય બબલી. હા નો 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 બબલી, શી ઇઝ? નો વિભા, શી ઇઝ માય બાર્બી. હે? બસ પાપડ કાચો હોય કે પાકો હોય શું ફરક પડે છે? ચાલ 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 તારી રૂમ માં જા. એ રૂમ માં જા ચાલ. બસ બસ ચાલ જા. હા બાય બાય. તું શું કામ ઉભો છે? તું પણ તારી રૂમ માં જા ચાલ. પાકો પાપડ, પાકો પાપડ ને કાચો પાપડ, આને તો રૂમ માં નાખીને બહારથી તાળું મારવું જોઈએ, ને તો આ આ પાપડ ને આમ શેકી નાખશે. કાચો પાપડ ને પાકો પાપડ કરે છે. કાચો પાપડ પાકો પાપડ કાચે ચાચાડ. માય ગોડ, કાચો પાપડ પાકો પાપડ કાચે ચાચાડ. વિકી વિકી યુ હેવ ટુ ડુ ધીસ. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો કામ. માય ગોડ. ઓકે. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો. હાય વિકી. હાય. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો. મે આ બલા રમકડાથી તો હજી સુધી રમી રહ્યો છે. અંગ્રેજ બરાબર નો ભરાયો છે. કાચો. હાય બંટી. હાય વિકી. મે કહું તું એમ ઓલી લાઈન ઝડપથી બોલે છે કે નહીં? હા બોલું છું, પણ યુ નો ફાસ્ટ ફાસ્ટ નથી બોલાતું, સ્લો સ્લો બોલાય છે. અચ્છા એવું થાય છે? યા. મે ઘરમાં પણ બધાને આ લાઈન બોલવાનું કહ્યું, પણ કોઈ નથી બોલી શકતું. કોઈ નથી બોલી શકતું? એવું કેમ થયું? મને એવું લાગે છે કે આ લાઈન બહુ ડિફિકલ્ટ છે, એટલે ઘરમાંથી કોઈ પણ નહીં બોલી શકે. કોઈ ન બોલી શકે એવું તો હોય જ નહીં, કોઈ તો બોલી જ શકતું હશે. તે કોને કોને પૂછ્યું તું? ઘરમાં જે હતા એ બધાને. ઓલ લેડીઝ મેમ્બર્સ? યસ. તારે છે ને મેલ્સ ને પૂછવું જોઈતું તું, રાજુ અંકલ અને રાજેશ અંકલ જેવી રીતે, એ લોકો બોલી શકે નહીં. મેલ્સ તો હમણાં જ સ્ટાર્ટ કરું છું. બાંધી, તને આ બોલતા આવડે છે? ના મને નથી આવડતું. પછી તે મને બોલવાનું કેમ કહ્યું? કારણ કે જો તું ઘરમાં બેઠો બેઠો એકલો કંટાળતો હતો બરાબર, તો તને ટાઈમ પાસ કરવા માટે મેં તને આ ટંગ ટ્વિસ્ટર આપ્યું. કેવું લાગ્યું? ધેટ મીન્સ યુ મેક મી ફૂલ. આ ટાઈમ પાસ નથી, આ તો વેસ્ટેજ ઓફ ટાઈમ છે. આઈ કેન કિલ યુ ફોર ધીસ. બાપ રે બાપ. બાળા આઈ બાપ, બાળા બહુ ખવાઈ ગયું, પૈસા બહુ ખવાઈ ગયું. મામા ખાવાનું જેટલું મસ્ત હતું, ઊંધિયું, પૂરી, શ્રીખંડ, ગુલાબ જાંબુ, વાહ વાહ વાહ. મામા ભાણા પરથી ઉઠવાનું જ મન નતું થતું, બસ એમ જ થાય ખાધે રાખું ખાધે રાખું ખાધે રાખું. સાચી વાત છે ભાણા. અરે ઇનામ મળવાની પહેલા આપણે તો જલસો કરાવી દીધો છે, આપણને ઇનામ મળશે પછી આપણે જમણવાર શું કરીશું? એ મામા ત્યારની વાત ત્યારે, અત્યારના જે ખાધું જ ને એને પચાવવાનો વિચાર કરો. હા એક કામ કર, ચાલ સોડા પી આવે છે. એ મામા મામા રૂમની બહાર પગ ન મુકાય. કેમ ધરમદાસ કરડી ખાશે? હવે ધરમદાસ થી કોણ ડરે છે,
પણ આ સ્મગલર ના માણસો આપણને જોઈ ગયા તો? અરે જોઈ ગયા તો છો જોઈ ગયા, એ લોકોને ક્યાં ખબર છે કે પોલીસે કોણે ફોન કર્યો? અરે પણ મામા આપણે રિસ્ક શું કામ લેવું? આપણે શેર બજારમાં રિસ્ક નથી લેતા તો અહીંયા શું કામ લેવું તમારે? હા પણ ભાણા આપણે જમવાનું પચવા માટે કંઈક તો કરવું પડશે ને. એક કામ કર, આપણે આટા મારી. નહીં 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 મામા, એ બધી છે ને જૂની પુરાણી રીત થઈ. આપણે યોગા કરી, કસરત કરો, શરીર તંદુરસ્ત રાખો. જો આમ શ્વાસ અંદર લેવાનો, પછી શ્વાસ બહાર કાઢવાનો. શ્વાસ અંદર લો, શ્વાસ બહાર કાઢો. કોઈ આવ્યું રાજેશ? કોઈ નથી આવ્યું ભાણા, પણ ઘરમાં જેટલા બધા હતા ને એ પણ ગાયબ થઈ ગયા. શું વાત કરે છે? કોણ ગાયબ થઈ ગયું? બાપુજી, બાપુજી હજુ નથી આવ્યા. મને લાગે છે લાસ્ટ શો માં પિક્ચર જોવા જતા રહ્યા છે. બેના પણ દેખાતી નથી. મને લાગે છે એ પણ બંને વિલાલ સાથે ફિલ્મ જોવા જ ગઈ. એ પણ મામા, એ બંને જણા અહીંયા હાજર હતો કેટલું સારું થાત. પોલીસ આવત, આપણને શાબાશી આપત, ઇનામ આપત, એ બંને જણા જોત તો સારું લાગત ને. આપણે કોની રાહ જોઈ રહ્યા છે? હે ભગવાન, મારા સસરાની. ઓ તો ઠીક છે. પાણા, કોઈક આવ્યું લાગે. અરે કોઈક ની મામા, લોટરી, આપણી લોટરી આવી. ચલો. કેમ નથી? અરે સોરી, કરી નાખશે મારી મારીને. વન મોર. મળવાની ઈચ્છા થઈ, કોઈ જોશે ને તો. સોરી, એ દોઢ ડાયા, તને દોઢ કલાક ઉભું રહેવાનું કોણે કીધું તું? એવું કઈ નથી. હા તો તારા પર કોઈ ભાઈ.